એવા રાજેશ કોલીના પત્નીના અપહરણ કરતા વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆતો કરવામાં આવી. ફરિયાદી રાજેશ ઉમર કોલી કે જેઓ મહાદેવનગર મિર્ઝાપર ગામે રહે છે અને તેઓની પત્ની શાંતાબેન રાજેશ કોલી જેનું અપહરણ 4 ફેબ્રુઆરી 2019ના સોમવારે સવારે 10 વાગે થયું હતું. તેઓ તેમની પુત્રીને શાળાએ મૂકવા જતા હતા તે દરમિયાન કાંજી કારા કોલી અપહરણ કરીને લઈ ગયેલ, જે બાબતે તારીખ 5 ફેબ્રુઆરી સોમવારે 11 વાગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે. તેમ છતાં અપહરણકર્તા ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. તેમજ અપહરણકર્તા મિર્ઝાપરમાં આવેલ કુમાર શાળાની પાછળ યક્ષ મંદિરની બાજુમાં રહે છે. આથી આ બાબતે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ શ્રી પોલીસ અધિક્ષક સમક્ષ કરવામાં આવી હતી. મિર્ઝાપર ક્રિકેટ ગ્રાઉન્ડ 4 તારીખનો કરી ગયા છે અને સ્કૂલ એની છોકરીને મૂકવા જતી હતી ને આપણા કરી ગયા છે. કાનજી કોલી કારા ઇદરા ત્યાં પોલીસને ખબર એક્શન નથી લીધી. અમે 5-6 દિવસ ત્યાં પોલીસ કને જાય છે, કોઈ કાર્યવાહી નથી કરતા પોલીસવાળા. અમે 5-6 દિવસ જાય છે એને કને જાઈએ એમ કે કોઈ દાદ દેતો નથી અમને. ગરીબ ગામ છે, 2 છોકરીઓ છે એની. રાજેશ મિર્ઝાપર એ બાબતે હું કહું છું, મારી કાર્યવાહી આવે અને આને કાનાને કાર્યવાહી થાય એના માટે. તેવી રીતે છોકરીને મૂકવા ગઈ હતી એ સ્કૂલે, હું આથી જ અપડેટ થયેલ છે. સ્કૂલ કન્યા ગૌશાળા કાને છે. કાનજી કોલી ઇબ્રાહિમ ક્યાંનો છે? એ મિર્ઝાપરનો જ છે, યક્ષ મંદિર ગને રહે છે. અમે પહેલાં એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી 5 તારીખના, હજુ સુધી મારી ઘરવાળી આવી નહીં, એટલે અમે DSP ઓફિસ અહીંયા આવ્યા છીએ. હવે મારી માંગ છે મારી ઘરવાળી અહીંયા ઘરે વરી આવે તો પછી એને કાના કાના બારે એને સામે કડક કાર્યવાહી કરવામાં આવે.